ચાલો બાળકો, યુકેજી ગુજરાતીમાં અલંકાર પગલું બીજું, તેમાં આપણે આજે આગળ લેસન કરીશું. પેજ નંબર છ ઉપર જો અહીં સસલાના કાન જેવા બે પાંદડા હોય ને, જેમ આપણે ઊભા રાખ્યા હોય સસલાના સસલાભાઈના કાન હોય ને, તેવા બે આકારના પાન દોરેલા છે, બરોબર. તો આપણે શું કરવાનું છે? તો આપણે બાજુના ખાનામાં વી જેવા ટપકા આપેલા છે, જો તે આપણે પેલા દરેક ટપકા જોઈન્ટ કરવાના છે, મતલબ ગૂંટવાનું છે, બરોબર. તો આપણે ધીરે ધીરે ટપકા ગૂંટશું, બરોબર. દરેક ખાનામાં આવી રીતે જેને આપણે વી આકારના કહીએ ને, જો એવી રીતે ધીરે 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 ટપકા ગૂંટશો, બરાબર. તે પછી નીચેની લાઈનમાં પણ આપણે ટપકા આપેલા છે, તો આપણે ધીરે ધીરે ગૂંટવાના, આવી રીતે પેન્સિલ છેડ સુધી નીચે લઈ જવાની ને વી જેવો આકાર આપવાનો છે, જો. તો આપણે ટપકા આવી રીતે ગૂંટવાના છે. બરાબર. તે પછી નીચેના ખાનામાં પણ આવી રીતે વી આકારમાં ટપકા આપેલા છે, તે ધીરે ધીરે આપણે ગૂંટશું. શાંતિથી ગૂંટવાના, આડાઓડા ક્યાંય લીટા કરવાના નથી ચોપડીમાં. આવી રીતે ધીરે ધીરે પેન્સિલથી ગૂંટશો ને સરસ મજાનું ગૂંટાશે. પછીના ખાનામાં પણ ટપકા આપેલા છે, તે પણ આપણે ગૂંટવાના રહેશે. આવી રીતે ધીરે ધીરે ટપકા ગૂંટવાના છે. આવી રીતે ટપકા ગૂંટાઈ ગયા પછી નીચેના ખાનામાં કાંઈ પણ આપેલું નથી, તો આપણે શું કરવાનું છે? જે ઉપર આપણે ટપકા ગૂંટ્યા ને, તે પ્રમાણે આપણે નીચે લખવાનું રહેશે, જો. આવી રીતે ધીરે ધીરે સરસ આવી રીતે લખ્યા પછી ચોપડીના દરેક ખાનામાં છેડ સુધી આપણે ઉપર મુજબ લેસન કરવાનું રહેશે. તે પછી પાના નંબર 7 ઉપર જો ટી હોય ને, એને આડું કરી નાખ્યું એમ, આવી રીતે જો અથોડીનું ચિત્ર દોરેલું છે, જો આવી રીતે આપણે તેને પેલા બાજુના ખાનામાં આવી રીતે આડો લીટો ને ઊભો લીટો એવી રીતે ટપકા દ્વારા જોઈન્ટ કરવાનો છે, બરાબર. તો આપણે આવી રીતે લીટા ઘૂંટતું જવાનું ને સરસ મજાનું જોઈન્ટ કરતું જવાનું છે, આડો લીટો ને તેના પછી તેની બાજુમાં ઊભો લીટો, ધીરે 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 ધીરે. આવી રીતે આડોટી હોય ને એવી રીતે ટપકા આપેલા છે, જો. સરસ મજાના ટપકા બધા આપણે ગૂંટવાના છે,
બરોબર. તેના પછીના ખાનામાં પણ ટપકા આપેલા છે. ધીરે 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 બધા ઘૂંટવાના છે. ટીને આપણે સુવડાવી દીધો હોય ને આ ડીર, તો જો આવી રીતે આડો ટી દોરેલો છે બરોબર. તે દરેક ટપકા આપણે જોઈન્ટ કરવાના રહેશે. ધીરે 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 ઘૂંટવાનું છે. આડું ઓડું ક્યાંય ઘૂંટવાનું નથી. આમ તમે ટપકા જોઈન્ટ કરશો ને તો આ ડોટી હોય ને એવું લાગશે. આપણે જો નિરાતે ધીરે ધીરે ઘૂંટવાના છે. બરોબર. હવે નીચેના ખાનામાં કાંઈ પણ આપેલું નથી, તો આપણે શું કરવાનું છે? તો જે ઉપર આડાટી લખ્યા છે ને, ઘૂંટ્યા છે ને, એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું છે. તો આવી રીતે સરસ મજાનું ઉપર મુજબ જોઈને લખવાનું છે. આવી રીતે સરસ મજાનું આવી રીતે દરેક ખાનામાં નિરાતે ધીરે ધીરે આવી રીતે આ ડાટી છે ને ધીરે 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 દરેક ખાનામાં તમારે લખવાના રહેશે. ઉપર મુજબ આખા પેજમાં આવી રીતે તમારે લખવાનું રહેશે. છેડ સુધીના ખાના છે જો બધાય, ખાલી એમાં ઉપર મુજબ જે તમારે ટી લખેલા છે એવી રીતે તમારે આવી રીતે આડા ટી લખવાના રહેશે. તે પછી પેજ નંબર 8 ઉપર આપેલા ચિત્રનો મહાવરો કરો. આપેલા ચિત્રનો મહાવરો કરો એટલે જો આને છે ને નાઇટ લેમ્પ જેવું ચિત્ર છે જો, બરોબર. આ ખાનામાં આપણે પહેલાં જે ઉપર ઘૂંટવાનું છે ને ટપકા આપેલા છે તેને પહેલાં આપણે બધાને ધીરે ધીરે ઘૂંટશું ને, એટલે શું થઈ જશે? નાઇટ લેમ્પ જેવું ચિત્ર થઈ જશે. જો જે ટપકા છે તે પહેલાં આપણે ધીરે ધીરે જોઈન્ટ કરવાના છે. જો એક સરસ મજાના ઉપર ધીરે ધીરે ચપકા જોઈન્ટ કરો. જો આવી રીતે સરસ મજાના ટપકા જોઈન્ટ કરવાના, બરોબર. કર્યા જોઈન્ટ. પછીના ખાનામાં ખાલી અડધા ગોળ છે જો, તે ઘૂંટવાના છે. આવી રીતે ટપકા ધીરે 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 આવી રીતે ધીરે ધીરે તમારે સરસ મજાના ટપકા આવી રીતે ધીરે ધીરે દરેક ખાનામાં ઘૂંટવાના
રહેશે. સરસ મજાના અડધા ગોલ કરતા હો ને તમે, જો આવી રીતે. એ રાતે ટપકા જોઈન્ટ કરવાના છે, બરાબર. ધીરે ધીરે ટપકા ગોલ કરશો ને એટલે અડધા ગોલ આવી રીતે જો. પછીના ખાનામાં શું કરવાનું છે તો ટપકા આપેલા નથી તો ત્યાં આપણે ઉપર મુજબ જે અડધા ગોલ આપણે ગૂંટાને એવી રીતે દરેક ખાનામાં આવી રીતે ગોલ દોરવાના રહેશે ધીરે ધીરે. સરસ મજાના આવી રીતે એક એક ખાનામાં ચોપડીના બધા ખાનામાં છે, જો પેજ ખાલી છે ત્યાં આપણે ઉપર મુજબ આવા ટપકા કરવાના રહેશે.